હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. તો આપણે એપ્લિકેશન ઉપર આપણે ફ્રી ટેસ્ટ શરૂ કરી છે, તો એના માટેનું આપણે આ સોલ્યુશન આપણે અત્યારે જોઈએ છે. હવે સોલ્યુશનમાં આપણે એવું છે કે ભાઈ, બે ટેસ્ટ અત્યાર સુધી આપણે અપલોડ કરેલી છે. પહેલી ટેસ્ટનું સોલ્યુશન આપણે મૂકી દીધું છે ઓલરેડી. અત્યારે આપણે જે સેકન્ડ ટેસ્ટ છે એનું આપણે સોલ્યુશન જ જોઈએ છે. આપણે એક લેક્ચર જોયો હતો નાઉન અને વર્બ. હવે આની અંદર કેવા સવાલ પૂછાય તો કે ભાઈ, નાઉન આપેલું હોય એમાંથી વર્બ બનાવો, ક્રિયાપદ બનાવો, અથવા ક્રિયાપદ આપેલું છે એમાંથી વર્બ બનાવો. કન્વર્ટ કરવાના સવાલ જનરલી આપણને પૂછાતા હોય છે. તો આની અંદર આપણે 10 સવાલ એવા મૂકેલા છે કે ભાઈ, જેમાં તમારે કંઈક કન્વર્ટ કરવાનું છે. હવે કન્વર્ટ ધીસ વર્બ ઇન્ટુ નાઉન, તો એડ છે, ઉમેરવું એવો મતલબ થાય આની અંદર. તો એડ છે એનું શું કરશું આપણે? તો એડનું શું થાય? એડિશન. ઓપ્શન ઉપરથી પણ થોડો ઘણો ખ્યાલ આવે. એડિંગ છે, બરાબર, અગેન ક્રિયાપદ જ છે. એડેડ છે પણ ક્રિયાપદ જ છે, બરાબર. આ વર્તમાન કાળનું ક્રિયાપદ છે, આ છે ભૂતકાળનું, પાસ્ટ ટેન્સનું ક્રિયાપદ થાય. તો એડનું થાય એડિશન. આગળ આપણે કીધું છે લેક્ચરમાં કે ભાઈ, સફિક્સ પાછળ તમારે કંઈક ઉમેરવાનું થાય એડ પછી, તો એમ તમે કન્વર્ટ કરી શકો. નેક્સ્ટ છે વર્બ એડવાઇસ. મોટા ભાગે આની અંદર કન્ફ્યુઝન થાય એવો સવાલ છે, કેમ કે એડવાઇસનું જનરલી આપણને એમ હોય કે ભાઈ, સ્પેલિંગ એક જ છે, પણ ખાલી એક અક્ષર સી અને એસ, આનો ડિફરન્સ છે એ નાઉન અને વર્બ વચ્ચે. તો અહીંયા શું છે કે ભાઈ, ઈ એ ડી વી આઈ સી ઈ આ નાઉન થાય, અને સી ના બદલે એસ લખી નાખો તો આ વર્બ થાય. તો અહીંયા એક આ ખાસ ધ્યાન રાખવું કે ભાઈ, એડવાઇસ સ્પેલિંગ આમ જોતા એક જ જેવો લાગે પણ છે નહીં. તો એ ડી વી આઈ સી એસ ઈ વર્બમાં આવશે તમારે એસ. પછી છે નાઉન માંથી વર્બમાં ફેરવો. એડમિનેશન આપણને આપેલું છે, તો એડમિનેશનમાં શું તમને દેખાય છે છેલ્લે? તો કે છેલ્લે ટી આઈ ઓ એન દેખાય છે, સફિક્સ આપણને દેખાય છે. તો આને કાઢી નાખવાનું થાય. પછી આપણે સ્પેલિંગ જોવાનું કે ભાઈ, એડમાયરર એડમાયર કરે છે તે, એડમાયર્ડ આ પણ વર્બ છે, બરાબર. જો આપણને કોન્સેપ્ટ આવું ટી આઈ ઓ એન એવું કઈ ખબર ના હોય, તો ઓપ્શન ઉપરથી પણ તમે સેટ કરી શકો જવાબને. તો અહીંયા શું આવશે કે ભાઈ, આ ટી આઈ એન કાઢી નાખ્યું, તો એનો જ પછી જવાબ આવશે તમારો એડમાયર. પછી તમને કીધું છે કે ભાઈ, નાઉન માંથી ચોથો સવાલ, નાઉન માંથી વર્બમાં ફેરવો. તો એગ્રીમેન્ટ કીધું છે, તો એગ્રીમેન્ટનું શું થશે? તો એગ્રી. અહીંયા જો તમે આ બે ઓપ્શન એવા આપ્યા કે સ્પેલિંગમાં તમે થોડુંક જોવો નહીં તો ઉતાવળે તમે આ ટીક કરીને આવતા રહ્યો એવું બને અને તમારો જવાબ ખોટો પડે, તો શાંતિથી સવાલ વાંચો ને. ઇંગ્લિશમાં તમને આમ તેમ કન્ફ્યુઝ કરી શકાય એવા બહુ સ્કોપ છે. તો એનો જવાબ આવશે ઓપ્શન ડી, એગ્રી. પછી છે વર્બમાંથી નામમાં ફેરવો, એપ્રિશિએટ. હવે આપણે જોયું હતું કે ભાઈ, ટી આઈ એન જેવો સફિક્સ ઉમેરવાથી પણ થાય, તો એપ્રિશિએટ માંથી ઈ કાઢીને શું આપણે ઉમેરી દીધું? IOM. T ઓલરેડી હતો, બરાબર, એટલે અહીંયા શું આવશે? એપ્રિસિએશન. પછી છે, હવે જો નાઉન વર્બ કન્વર્ઝન ડાયરેક્ટ તમને કહી દીધું, કીધું નથી કે ભાઈ આ વર્બ છે કે નાઉન છે, ક્રિયાપદ છે કે સંજ્ઞા છે. તમારે તમારી રીતે નક્કી કરવાનું, તમારું મગજ હલાવીને નક્કી કરો કે ભાઈ, આ બિલીવ છે વર્બ છે કે નાઉન છે, ક્રિયાપદ છે અથવા સંજ્ઞા છે. તો બિલીવ છે એ શું છે? વર્બ છે. તો એની ઉપરથી શું બનશે? બિલીફ બનશે, માન્યતા, બરાબર. બિલીફ બિલીવ એટલે શું થાય? તો માનવું તે, અને બિલીફ એટલે શું થાય? તો કે માન્યતા. સેમ હવે બધા સવાલ એવી રીતે તમે મૂકેલા છે કે ભાઈ, નાઉન વર્બ નું કન્વર્ઝન કરો, કેર. અહીંયા થોડું ઘણું સારા સારા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરી દેવો સવાલ છે કે ભાઈ, કેર છે એ વર્બ તરીકે પણ વપરાય અને નાઉન તરીકે પણ વપરાય.
તો અહીંયા ઘણા એને એમ લખેલું હોય કે ભાઈ કેરફુલ, અમુક અમુક સ્ટુડન્ટે કેરફુલ જવાબ આપ્યો છે, તો કેરફુલ છે એ ખોટો જવાબ છે આ વસ્તુમાં. તમારો જવાબ આવશે કેર નું કેર જ થાય, ભલે નામ હોય કે વર્બ હોય. પછી આઠમો સવાલ, ક્લેરિટી છે તમને આપેલી, ક્લેરિટી નું શું થાય? તો એનું થાય ક્લિયર. નવમો સવાલ જોઈ લઈએ, કમ્પેર આપણને આપેલું છે, તો કમ્પેર નું શું થાય? તો કે કમ્પેરિઝન. કમ્પેર એટલે શું થાય ગુજરાતીમાં? સરખાવવું તે. અને કમ્પેરિઝન એટલે શું થાય? સરખામણી. આ ક્રિયાપદ છે સરખાવવું તે, અને આ શું છે? સંજ્ઞા છે, નામ છે. તો કમ્પેર નું શું થાય? કમ્પેરિઝન. અને લાસ્ટ સવાલ છે કે કન્ફાઈડ, અને કોન્ફિડ નથી વાંચવાનું, અને કન્ફાઈડ વાંચવાનું છે. તો આનું આપણને કન્વર્ટ કરો તો શું આવે? તો કે કોન્ફિડન્સ આવે. જો બાકીના સવાલમાં એમાં કન્ફાઈડ નું કન્ફાઈડ આપી દીધું, ખોટો જવાબ છે, એનું એ ના થાય એની અંદર. કોન્ફિસ્કેટેડ તો આખી અલગ વસ્તુ થઈ ગઈ, તો આ વસ્તુ પણ ના આવે. અને આ સ્પેલિંગ છે એમાંથી ઈ કાઢી નાખો, પણ આમાં જવાબ તમારો આવશે નહીં. એટલે દસમા સવાલની અંદર તમારો આવશે કે ભાઈ કોન્ફિડન્સ. તો આવી રીતે ફ્રી ટેસ્ટ આપણે અપલોડ કરીએ છીએ એપ્લિકેશન ઉપર. ટેસ્ટ આપતા રહેજો, ખૂબ ફાયદો થશે. ફ્રીની ટેસ્ટ એટલે એવું નહીં માનવાનું કે ભાઈ મફતમાં આપી દીધી તો કાંઈ કદર નથી આપણને. ફ્રીની ટેસ્ટ બહુ ફાયદો કરાવશે તમને, અને આને લગતા લેક્ચર્સ છે એ પણ તમને યુટ્યુબમાં મળે છે બરાબર. ફરીથી એપ્લિકેશન આપણી પ્લે સ્ટોર ઉપર છે, એની અંદર તમે જશો એટલે તમને આ સર્ચ કરજો, ધર્મેશ સર ગાઈડન્સ, એટલે તમને એપ્લિકેશન મળી જશે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તૈયારી કરતા રહેજો. થેન્ક યુ.